ધોરણ 9 ગુજરાતી, પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. આ ભાગમાં આપણે સ્વાધ્યાય સમજૂતી જોઈશું. પહેલાં બે વિડીયોમાં ભાગ 1 અને 2માં આપણે આ પાઠની સંપૂર્ણ સમજૂતી જોઈ ગયા છીએ. તે બંને વિડીયો તમે બરાબર જોયા જ હશે. તો ચાલો આપણે સ્વાધ્યાય સમજીએ. પહેલો પ્રશ્ન 4-10 લીટીમાં લખવાનો આવશે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ લઈ જાય છે, કારણ કે ભારતની સંસ્કૃતિ સંસ્કૃતિવર્ધન છે. ભારતની પાસે સુંદર વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. પ્રાચીન સમયથી શબ્દોની એક અખંડ પરંપરા જળવાઈ રહી છે. વિવિધતામાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આ સંસ્કૃતિને જાળવી રાખી છે. જે સંસ્કૃતિ વિવિધ ભાષાઓ, રહેણીકરણી, પહેરવેશ અને અનેક વિવિધતા હોવા છતાં એક માને છે. અને આ જ આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે, સિદ્ધિ છે. બીજો પ્રશ્ન જોઈએ, જે 2-3 લીટીમાં લખવાનો છે. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એમને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે તે કહી શકશે કે આ મારા જ બાળકો છે. હવે આપણે ટૂંકા પ્રશ્ન જોઈએ. એક વાક્યના પહેલું, શ્રમથી મળેલી ચીજ વહેંચીને ભોગવવી એ માણસની શું કહેવાય? તો શ્રમથી મળેલી ચીજ વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ કહેવાય. બીજો પ્રશ્ન, ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. ત્રીજું, આપણા પૂર્વજો ક્યાં પહોંચી ગયા? આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા. ચોથો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્યએ શું કહ્યું છે? તો યાસ્કાચાર્યએ ભારતીય સંસ્કૃતિ વિશે કહ્યું છે કે આ સંસ્કૃતિ સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. પાંચમો પ્રશ્ન, આખા ભારતની સંસ્કૃતિ માટે શું છે? એટલે કે આપણને બધાને આપણી સંસ્કૃતિ માટે શું છે? તો આખા ભારતને આપણી સંસ્કૃતિ માટે અભિમાન છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલો છે, મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, ચવ્વળ. બીજું, ખાતા ધરાય નહીં તેવું, અંકરાંતિયું, ખાવદ્રું કહીએ છીએ ને. હવે નીચેના વાક્યમાંથી સંજ્ઞા અને તેના પ્રકાર જણાવો. પહેલું, આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. આ વાક્યમાંથી અભિમાન શબ્દ એ ભાવવાચક સંજ્ઞા છે. બીજું વાક્ય, યાસ્કાચાર્યએ કહ્યું
સનાતનું નિત્ય નૂતન. કોણે કહ્યું? યાસ્કાચાર્ય. યાસ્કાચાર્યની જો આપણે સંજ્ઞા જોઈએ તો વ્યક્તિવાચક છે. નામ આપે છે ને એક વ્યક્તિનું, એટલે વ્યક્તિવાચક છે. હવે આપણે વિરોધી શબ્દ જોઈએ. સાવધ, ગાફેલ, અભિમાન, નિરાભિમાન, શાશ્વત, નાશવત, જેનો નાશ થઈ જાય, મોજૂદ, ગેરમોજૂદ, બાહ્ય, આંતરિક, અખંડ, ખંડિત, સ્નિગ્ધ, કઠણ, પ્રાચીન, અર્વાચીન, એકરાંતિયું, મિતાહારી, શાશ્વત, નાશવત, આરંભ અને અંત. આરંભ એટલે અંત. આ થયા આપણા વિરોધાર્થી શબ્દ. પાઠમાં સ્વાધ્યાયનીમાં જે બધા શબ્દાર્થ આપ્યા છે, સમાનાર્થી શબ્દ, એ પણ નોટબુકમાં લખીને તૈયાર કરી લેવા. આ સ્વાધ્યાયના જવાબો નોટબુકમાં લખી લેવા અને ગૂગલ ફોર્મમાં પણ જે સવાલ જવાબ આપે છે તે પણ બરાબર યાદ રાખીને નોટબુકમાં ઉતારી લેવા. અસ્તુ.